हेलो हेलो, मॉर्निंग विद्यार्थी मित्रों। आजना आ विडियो लेक्चरमां आप सौ विद्यार्थी मित्रोंनું હું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 11 કોમર્સ વિષય એકાઉન્ટ અને ચેપ્ટર નંબર 3 આમ નોંધ તેમનો અભ્યાસ કરીશું। તો गत लेक्चर नी अंदर आपने अमुक सामान्य आम नोंध जोई हती, जेमा रोकड़ व्यवहार, उधार व्यवहार एटले के आर्थिक व्यवहारों ने लगती आम नोंध नो आपने अभ्यास कर्यो हतो। तो आजे आपने आम नोंध नी अंदर कंईक विशेष आम कहेवाय के सरळ थी कठिन तरफ अपने आगळ वधीशुं। तो अमुक अमुक अपने व्यवहार लखीए अने तेमां नियमो लागू पाड़िए, खास नियमो लागू पाड़शो तो आम नोंध आवडशे। तो आपने खबर छे के आम नोंधना त्रण नियमो एटले के उधार जमाना त्रण नियमो छे, एमां पहलो नियम व्यक्ति खातानो, बीजो माल मिलकत खातानो, અને ત્રીજો ઉપજ ખર્ચનો। ત્રણ નિયમો છે। હવે એમાં ઉધાર અને જમા, કયો નિયમ ક્યારે ઉધાર થાય અને કયો નિયમ ક્યારે જમા થાય એ જોવાનું। વ્યક્તિ ખાતાનો નિયમ, લેનારને ઉધારો, આપનારને જમા કરો। तो लेनार व्यक्ति खाता नो नियम, व्यक्ति लेनार होय तो उधार, लेनार ने उधार अने आपनार ने जमा करो। पछी बीजो नियम छे माल मिलकत खाता नो नियम, माल के मिलकत आवे तो उधार, जाए तो जमा। एटले एनो मतलब एम, खरीदीए तो उधार, वेचीए तो जमा। तो आवे तो उधार, जाए तो जमा। पछी उपज खर्चनो, खर्च के नुकसान उधार करो अने उपज के लाभ जमा करो। तो आया खर्च के नुकसान उधार करो अने उपज के लाभ जमा करो। आ आपने नियमो छे, आना ऊपर थी न ज आपने आम नोंध बनावानी। हवे हूँ अहीं व्यवहारो लउ छु अने पछी आपने आम नोंध बनावीए के रूपिया पच्चीस हजार नो माल ऋतु ने वेच्यो। तो मैं तमने कीधु तु कोई पण व्यवहार आपने वाचिए ए पेला आम नोंध बनावता पेला आपने पेला ए व्यवहार रोकड़ छे के उधार तेने ओळखवानो, आ पेलु स्टेप। બીજું સ્ટેપ, પછી નિયમો લાગુ પાડો। તો પેલું સ્ટેપ કયું હતું? સ્ટેપ નંબર 1, વ્યવહાર રોકડ છે કે ઉધાર।
પછી બીજું સ્ટેપ ઉધાર જમાના નિયમો લાગુ પાડો. ઉધાર જમાના નિયમો લાગુ પાડો. તો અહીં તમને આમનોદ બનાવવા માટે એક વ્યવહાર આપેલો છે. તો એ વ્યવહાર આપણે આ પ્રમાણે, આ બે વસ્તુ તો તમને આવડતી જ હોવી જોઈએ તો જ તમે આમનોદ બનાવી શકો, અને એ આ બે વસ્તુ આવડતી હોય તો તમે આમનોદ સાચી જ બનાવી શકો. તો પહેલા તો તમને અહીંયા વ્યવહાર આપેલો છે, તો પહેલું સ્ટેપ કયું છે? વ્યવહાર રોકડ છે કે ઉધાર તેની ઓળખ. 25,000 નો માલ ઋતુને વેચ્યો, તો રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર છે? તો ઉધાર વ્યવહારની ઓળખ અને રોકડ વ્યવહારની ઓળખ તમને આવડતી હોવી જોઈએ. તો એ આપણે આગળ શીખી ગયા છીએ. તો અહીં 25,000 નો માલ ઋતુને વેચ્યો. ઋતુને, ઋતુ એ વ્યક્તિ છે, તો વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય તો એ ઉધાર વ્યવહાર કહેવાય. તો ચાલો પહેલું સ્ટેપ, વ્યવહાર રોકડ છે કે ઉધાર? તો કે ઉધાર વ્યવહાર છે, વ્યક્તિના નામનો ઉલ્લેખ છે. તો વ્યક્તિના નામનો ઉલ્લેખ છે એટલે ઉધાર વ્યવહાર. તો ઉધાર વ્યવહાર હોય તો વ્યક્તિ ખાતાને ચોક્કસ અસર થાય, થાય ને થાય જ. એટલે કે ઋતુ ખાતે ઉધાર થશે કાં તો ઋતુ ખાતે જમા થશે. તો ચાલો એક વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે બીજું, ઉધાર જમાના નિયમો લાગુ પાડો. વ્યક્તિ ખાતાને ચોક્કસ અસર થશે એટલે વ્યક્તિ ખાતાનો નિયમ, લેનારને ઉધાર, આપનારને જમા કરો. તો 25,000 નો માલ ઋતુને વેચ્યો. ઋતુને, તો ઋતુ લેનાર છે કે આપનાર? તો ઋતુને વેચ્યો, ઋતુ લેનાર છે. તો ઋતુ લેનાર છે તો લેનારને ઉધાર કરો. તો ઋતુ ખાતે ઉધાર, ઋતુ ખાતે ઉધાર રૂપિયા 25,000. અને પછી હવે ઉધાર થઈ ગયો, હવે આપણે જમા કરવાનું છે. દરેક વ્યવહારની બે અસર થાય. 25,000 નો માલ ઋતુને વેચ્યો. શું વેચ્યું છે ઋતુને? માલ. તો માલ મિલકત ખાતાનો નિયમ, આવે તો ઉધાર, જાય તો જમા. તો એ વેચ્યો છે એટલે માલ જાય છે, જાય તો જમા. તો માલ ખાતે જમા લખવાનું નહીં. શું લખવાનું? વેચાણ ખાતે જમા. ખરીદ્યો હોય તો ખરીદ ખાતે, વેચ્યો હોય તો વેચાણ ખાતે. તો વેચ્યો છે એટલે જાય છે, તો તે વેચાણ ખાતે જમા. પચીસ હજાર. હવે બાબત જે લખવાની છે, બાબત જે એટલે વ્યવહારની ટૂંકી સમજૂતી. તો બા જે એટલે બાબત છે. માલ વેચ્યો તેના, માલ વેચ્યો તેના. આવી રીતે વ્યવહારની ટૂંકી સમજૂતી લખવાની થાય. તો આ તમારી આમ નોંધ કમ્પ્લીટ થઈ ગઈ. દરેક વ્યવહાર તમારે આવી જ રીતે બનાવવાનો છે. તો પહેલું સ્ટેપ, આપણી સરળતા ખાતર મેં તમને સ્ટેપ આપ્યા છે કે પહેલા વ્યવહાર રોકડ છે કે ઉધાર તેની ઓળખ કરો, પછી ઉધાર જમાના નિયમો લાગુ પાડો. તમારી આમ નોંધ કદી ખોટી પડે જ નહીં, બરાબર છે? તો આવી રીતે આપણે આમ નોંધ બનાવવાની થાય. તો હવે પછી આવી જ રીતે આપણે જુદી જુદી આમ નોંધ હજી ઘણી બધી શીખીશું, બરાબર? સરળતાથી કઠિન તરફ આપણે આગળ વધીશું. તો આવી જ રીતે આપણે આમ નોંધ શીખતા રહી, અને તમે પણ પ્રેક્ટિસ ચાલુ જ રાખજો. ટેક્સ્ટબુકની અંદર જે તમારે ઉદાહરણ આપેલા છે, સ્વાધ્યાયમાં આમ નોંધના વ્યવહારો આપેલા છે,
તેમની તમે પ્રેક્ટિસ કરતા રહેજો, જેથી કરી જેટલી પ્રેક્ટિસ તમે વધુ કરશો તેટલી આમ નોંધ બનાવવામાં સરળતા વધુ રહેશે. અસ્તુ. જય હિન્દ. જય ભારત.